પંચમહાલના કવાલી કેન્દ્રો પર પરીક્ષામાં ગેરરીતિના મામલે તપાસ ચાલી રહી છે ત્યારે હવે તપાસમાં સામે આવ્યું છે કે પરીક્ષા દરમિયાન સીસીટીવી ફૂટેજ અડધો કલાક બંધ મળ્યા હતા જિલ્લાના કેન્દ્રની લાઇટ બંધ થતા જિલ્લા કક્ષાએ પણ જાણ કરવામાં આવી હતી જેના કારણે સીસીટીવી પણ મળ્યા નથી આ ઘટના બાદ સંચાલકો અને સુપરવાઇઝરોની સંડોવણીની આશંકા હોય તેમ લાગી રહ્યું છે સંવાદદાતા વિવેક અમારી સાથે ફોન લાઇન પર જોડાયા છે વિવેક વધુ શું માહિતી છે શહેરા તાલુકાના કવાલી કેન્દ્રો પર આ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પેપર એના નિબંધ એક સાથે લખ્યાનો 96 વિદ્યાર્થીનો સામે આવ્યો હતો અને 96 વિદ્યાર્થીઓને અગાઉ બોર્ડના જે કમિટી દ્વારા જવાબો લેવામાં આવ્યા હતા આગામી 24મી સંચાલકો અને નિરીક્ષકોને પણ જવાબ લેવામાં આવશે ત્યારે એક મહત્વનો મુદ્દો આવ્યો છે કે જે સીસીટીવી ફૂટેજ સામે આવે છે એમાં કેટલીક અડધો કલાક જેટલી સીસીટીવી ફૂટેજ બંધ હાલતમાં આવ્યા હતા અને જેમાં આ કિસ્સો બન્યો હોય એવું પ્રકાશમાં આવ્યું હતું ત્યારે હવે ક્યાંક ને ક્યાંક દોષિત બનશે અને સારા સંચાલકો કે અને કેન્દ્રના જે મુખ્ય અધિકારીઓ છે એમના પણ પરીક્ષાના મુખ્ય સચિવ દ્વારા જવાબ લેવામાં આવશે જી બિલકુલ વિવેક માહિતી બદલ આપનો આભાર તો આજ મામલે અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે લાઈવ જોડાયા છે જયંતિ જે સમગ્ર ગેરરીતિની વાત સામે આવી રહી છે ગુજરાતના અન્ય કોઈ કેન્દ્રોના નામ સામે આવ્યા છે કે કેમ અથવા તો શું તપાસ કરવામાં આવશે આ દિશામાં જણાવી દઉં કે આ જે 96 વિદ્યાર્થીઓ છે અંગ્રેજી ભાષામાં જે એક જ નિબંધમાં એક જ નામથી નિબંધ લખ્યા હતા જેથી કરીને શિક્ષકને ધ્યાને જતા આખી મામલો બહાર આવ્યો છે આ જે વિદ્યાર્થીઓ છે 96 એમને 24 તારીખે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવે છે અને એમની પાસેથી જવાબો માંગવામાં આવશે આવો એક મોટો જે બનાવ છે જે મોટો લોટ છે આવો અત્યાર સુધી કોઈ બીજી જગ્યાએ બનાવ બન્યો નથી પણ જે આ સૌથી મોટો લોટ કહેવાય કે જે જેઠા ભરવાડનો મત વિસ્તારનો જે વિસ્તાર છે કદાચ અહીંયા કોઈક સાંઠગાંઠ હોય અને પંચમહાલ વિસ્તાર જે આદિવાસી ટ્રાઇબલમાં આવે છે દાહોદ છે પંચમહાલ છે કે પછી જે પણ જે ટ્રાઇબલ વિસ્તારો છે એમાં વારંવાર જે પરિણામ નીચું જઈ રહ્યું છે શકે છે કે તંત્ર દ્વારા કોઈક મિલીભગત હોય અને આ જે પરિણામ ઊંચું આવે અથવા એમની સ્કૂલનું સારું રેન્કિંગ થાય એના માટે પણ આ એક કવાયત કરી અને આ વિદ્યાર્થીઓને નિબંધ લખાવી શકે છે સૌથી મોટી વાત છે કે આમાં એક બે વ્યક્તિ નહીં પણ આખી સ્કૂલનું ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે કારણ કે આખા ક્લાસમાં અડધો કલાક સુધી લાઇટ બંધ રહેવી સીસીટીવી બંધ રહેવા અને નિબંધ લખાવવું એમાં કોઈ એક વ્યક્તિનો ક્યારે હાથ ના હોઈ શકે જયેશ એક પણ એ પણ ઉભો થાય છે કે અડધો કલાક સુધી લાઇટો બંધ રહી સીસીટીવી બંધ રહ્યા તો તે દિવસે અધિકારીઓને શંકા કેમ ન ગઈ તે જ દિવસે અધિકારીઓને શંકા જવી જોઈતી હતી હા 100% એ કહીશ કે જે અધિકારીઓને શંકા જવી હતી તે આમાં સૌથી મોટો છે મુદ્દો છે અધિકારીઓની 100% મિલીભગત ક્યાંક ને ક્યાંક જો આની તપાસ થશે તો મિલીભગત અધિકારીઓની બી જાહેર થશે સૌથી બીજી એક મોટી વાત છે કે જે ગાંધીનગર ખાતે તમામ સ્કૂલના સીસીટીવી મંગાવવામાં આવતા હોય છે જ્યારે એક્ઝામ પતી જાય છે એના પછી સીસીટીવી મંગાવવામાં આવતા હોય છે અને ગાંધીનગર દ્વારા એ સીસીટીવીની ચેકિંગ થતી હોય છે પહેલાં તાલુકા લેવલે કરાતી હોય છે ત્યારબાદ જે શંકાસ્પદ સીસીટીવી હોય છે એ ગાંધીનગર સ્તરે થતી હોય છે તો આ જે મુદ્દો છે એ નિબંધના લીધે કોપી કેસના લીધે બહાર આવે છે પણ સીસીટીવી જે ચકાસણી થઈ છે અત્યાર સુધી જે તાલુકા લેવલે થઈ છે એમાં આ મુદ્દો કેમ ઉઠાવવાનો મન આવ્યો કે અડધો કલાક સુધી સીસીટીવી કેમ બંધ હતા એ મુદ્દો આજથી 10 દિવસ પહેલા ઉઠવો જોઈતો હતો કારણ કે જે સીસીટીવીની જે ચકાસણી છે એ અગાઉ થઈ ચૂકી છે જે આ મુદ્દો અત્યારે ઉઠ્યો છે જ્યારે પરીક્ષા જે ચેકિંગ કરતા હતા શિક્ષકોને ખ્યાલ આવતા મુદ્દો ઉઠ્યો છે તો આ સૌથી મોટો એક સવાલ છે કે તાલુકા લેવલે સીસીટીવીનો જ્યારે અડધા કલાકનો ગેપ દેખાય છે તો એ મુદ્દો શું કામ ઉઠાવવામાં ના આવ્યો જેમ આમાં જે સીસીટીવી ચેક કરવા માટે જે પણ લોકોને નિમણૂક કરવામાં આવતી હોય છે તે લોકોની પણ કામગીરી શંકામાં હોય તેવું કહી શકાય 100% તેમની કામગીરી શંકામાં હોય તેવું કહી શકાય કારણ કે આ એ આખી મિલીભગત અને એ આખી ચેન હોઈ શકે છે કોઈ એક સ્કૂલને ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા માટે આ આખું ષડયંત્ર રચાયું એવું બની શકે છે કારણ કે જે સીસીટીવી છે બંધ રહ્યા છે અને સીસીટીવીની જે કમ્પ્લેન થઈ છે અને સૌથી મોટો સવાલ તો એ છે કે જો સીસીટીવી બંધ હોય અડધો કલાક દરમિયાન તો સ્કૂલની અને સ્કવોડની સૌથી મોટી જવાબદારી બને છે કે એ અડધો કલાક દરમિયાન સૌથી વધુ ચેકિંગ કરે સૌથી વધુ એ એરિયામાં ફરવાનું ચાલુ કરવામાં આવે પણ બંધ રહ્યા છે અને એ ક્લાસમાં ચોરી થઈ છે અને એ ક્લાસમાં કોઈ ગયું નથી અધિકારી એ સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવે જ્યારે સ્કૂલને ખબર પડી છે કે સીસીટીવી બંધ છે તો સ્કૂલને સૌથી મોટી ચિંતા હોય છે કે અહીંયા કંઈ કોઈક વિદ્યાર્થી ગેરરીતિ ન કરી જાય તો આ કેમ આવું બન્યું છે એ જે અધિકારીઓ હતા એના ઉપર એક સવાલ સૌથી મોટો ઉઠી રહ્યો છે જયંતિ તો આજે તમામ વિદ્યાર્થીઓના નામ સામે આવ્યા છે જે 90 વિદ્યાર્થીઓ તેમના પર કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે ચોક્કસ તેમના પર આજે 96 વિદ્યાર્થી છે એમના પર એમના પરિણામ અટકાવી દેવામાં આવશે એમને 24 તારીખે બોલાવવામાં આવ્યા છે બોલાવ્યા પછી વિદ્યાર્થીઓ તો સાચું બોલે કે ના બોલે વિદ્યાર્થી માનસ છે પણ એમના પરિણામ અત્યારે જે જાહેર થશે એમાં પરિણામ 100% અટકાવવામાં આવશે અને એ જે અંગ્રેજી ભાષાનું જે પેપર છે એ આવતા વર્ષે આપીને વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે જયંતિ જેટલા વિદ્યાર્થીઓ જવાબદાર છે તેટલા સંચાલકો અને સુપરવાઇઝરો પણ જવાબદાર છે શું આ તમામ લોકોની પૂછપરછ થશે
100% જયેશ જણાવીશ કે વિદ્યાર્થીઓ કરતા વધારે જવાબદાર છે એ સંચાલકો છે, સંચાલકો કરતા પણ વધારે જવાબદાર છે તે સુપરવાઇઝરમાં જે શિક્ષકો હતા એ જવાબદાર છે, કારણ કે આ કોઈ એક વ્યક્તિથી નથી થયું, વિદ્યાર્થીને તો કોપી કરવા મળતી હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થી કોપી કરવાનો જ છે, પણ સૌથી મોટી જવાબદારી છે લાઇટ કાપ અને એ દરમિયાન કોપી થવી, ચોરી થવી, એ દરમિયાન સૌથી જે મોટી ભૂમિકા છે એ સ્કવોડની છે, જે હાજર સ્કવોડ છે સંચાલકોની છે અને શિક્ષકોની છે, એ દરમિયાન શિક્ષકો ક્યાં ગયા હતા કે આજે એટલી મોટી મોટા માસમાં કોપી થઈ છે, એ દરમિયાન શું કામ કોઈ શિક્ષકો અને કોપી નથી થઈ, સૌથી મોટી વાત છે આ ચોરી કરાવવામાં આવી છે, ચોરી જે એક સાથે કોઈક શિક્ષકે બોલ્યા છે અને વિદ્યાર્થીઓ લખ્યા છે ને આ એક તપાસમાં આવ્યું છે. તો જયંતિ, આ સમગ્ર જે મામલો છે એનો ભાંડો કેવી રીતે ફૂટ્યો? આખો ભાંડો જયારે પેપર ચેકિંગ થતા હતા એ દરમિયાન કોઈકને ધ્યાને ગયું કે એક જ જે નિબંધ છે એ નિબંધમાં તમામ વિદ્યાર્થીઓએ એક જ નામ લખ્યું હતું, જેમ કે કોઈ ગાય ઘાસ ચારવા જાય છે, એક્ઝામ્પલ આપું છું, તો એમાં જે નામ ચેન્જ થવા જોઈએ, કોઈ વિદ્યાર્થી કંઈક અલગ નામ આપે, કોઈ વિદ્યાર્થી અલગ, પણ જે 96 વિદ્યાર્થીઓ જે સેમ નામ લખવાથી આખી આખી ચર્ચા મુદ્દામાં આવી અને આ એક બહુ મોટો ઇસ્યુ બની ગયો છે. બિલકુલ જયંતિ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સમગ્ર દિશામાં તપાસ થવી જોઈએ, વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવ્યા છે, સાથે જ સંચાલકો અને સુપરવાઇઝરો પણ એટલા જ જવાબદાર છે. સીસીટીવી બંધ હતા તે દિવસે તપાસ કેમ ન થઈ, અનેક સવાલો અહીં ઊભા થાય છે.